બાટવામાં આંગણવાડી કેન્દ્રોમાં પોષણયુક્ત આહાર મહિનાની યોજના અંતર્ગત પોષણયુક્ત આહાર કેવી રીતે બનાવવો તેની સ્પર્ધા યોજવામાં આવી. બાટવામાં આંગણવાડી કેન્દ્રોમાં તારીખ 1-9-2018 થી લઈ 30-9-2018 સુધી પોષણયુક્ત આહાર મહિનાની યોજના અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. બાટવામાં આંગણવાડી કેન્દ્રોમાં એક મહિના દરમિયાન જુદા જુદા આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત માતાઓ અને બાળકોના કુપોષણના ભોગ બને તે માટે દરેક આંગણવાડી કેન્દ્રોમાં પોષણયુક્ત આહાર કેવી રીતે બનાવવો તેની સ્પર્ધા રાખવામાં આવી હતી. પોષણયુક્ત આહાર લેવાથી નિરોગી આયુષ્ય અને હેલ્ધી જીવન જીવવામાં ખૂબ જ ઉપયોગી છે તેવી માહિતી આપવામાં આવી હતી અને સાથે આ સ્પર્ધામાં ભાગ લેનાર કિશોરીઓને રોકડ પુરસ્કાર બાટવા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ. બાટવા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ કોટિયાતર અને બાટવા નગરપાલિકાના સભ્યો તેમજ બાટવા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે હાજરી આપી માર્ગદર્શન આપવામાં આવેલ. હું આઈસીડીએસ સુપરવાઇઝર છું અને બાટવામાં હું સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. આજે નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમ નિમિત્તે તારીખ 1-9-2018 થી 30-9-2018 સુધી નિયમિત પોષણ માહની ઉજવણી જન આંદોલનના રૂપમાં કરવાની થાય છે અને આજે અમારી આ બાટવા 1 અને બાટવા 2 કેન્દ્રની સંયુક્ત ઉજવણી કરેલી છે અને આ ઉજવણીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી જીવાભાઈ તેમજ વોર્ડના તમામ સભ્યશ્રીઓ તેમજ આચાર્ય જયશ્રીબેન, FSW મયુરીબેન તેમજ વિસ્તારની કિશોરીઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને અન્ય લાભાર્થીઓ અહીં હાજર રહી કાર્યક્રમની ઉજવણી વાનગી હરીફાઈ કરી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે રાણા બારૈયા.